માલિકી દર્શાવવા માટે પણ થાય છે હેવ અને હેઝ વર્તમાન કાળ માટે પણ વપરાય છે તેના આ રૂપો યાદ કરો સિંગ્યુલર પ્રથમ પુરુષ માટે આઈ હેવ જ્યારે પ્લુરલ માટે વી હેવ બીજા પુરુષ સિંગ્યુલર માટે યુ હેવ બીજા પુરુષ પ્યુરલ માટે યુ હેવ વાપરવામાં આવે છે ત્રીજા પુરુષ સિંગ્યુલર માટે હી શી ઈટ સાથે હેઝ અને પ્યુરલમાં ધે હેવ વાપરવામાં આવે છે આ કોષ્ટક આધારિત આ વાક્યો વાંચો અને સમજો આઈ હેવ એ પેન અર્થાત મારી પાસે પેન છે યુ હેવ એ બુક અર્થાત તમારી પાસે ચોપડી છે શી હેઝ એ પેન્સિલ એટલે કે તેની પાસે પેન્સિલ છે ધ ડોગ હેઝ અ ટેલ એટલે કે કૂતરાને પૂંછડી છે પિનાક હેઝ એ ન્યુ વોચ અર્થાત પિનાક પાસે નવી ઘડિયાળ છે ધે હેવ એ ફાઇન હાઉસ અર્થાત તેઓની પાસે સુંદર ઘર છે હવે જોઈએ નકાર વાક્યો હેવ કે હેઝના નકાર વાક્યોમાં હેવ નોટ કે હેઝ નોટ આવે છે હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ થાય છે એ જ રીતે હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ થાય છે આ વાક્યો જુઓ અને સમજો આઈ હેવ નોટ એ પેન અથવા આઈ હેવન્ટ એ પેન અર્થાત મારી પાસે પેન નથી શી હેઝ નોટ એ મોબાઈલ અથવા શી હેઝન્ટ એ મોબાઈલ અર્થાત તેણીની પાસે મોબાઈલ નથી મિત્રો હેવ નોટ કે હેઝ નોટને બદલે ક્યારેક ડુ નોટ હેવ કે ડઝ નોટ હેવ પણ વપરાય છે જેમ કે મીના ડઝ નોટ હેવ માય બુક મીના પાસે મારી ચોપડી નથી અહીં ડઝ નોટનું ટૂંકુ રૂપ ડઝન્ટ પણ વપરાય છે મીના ડઝન્ટ હેવ માય બુક આઈ ડુ નોટ હેવ હર પેન અથવા આઈ ડોંટ હેવ હર પેન અર્થાત્ મારી પાસે તેની પેન નથી હેવ નો હેઝ નો મિત્રો કોઈ નહીં એક પણ નહીં એવા અર્થ માટે હેવ નો કે હેઝનોનો ઉપયોગ થાય છે આ વાક્યો જુઓ અને સમજો

નો નો ઉપયોગ થતો નથી જેમ કે આઈ હેવ નો યોર કી આવું ના બોલાય તેના બદલે આમ બોલવું પડે આઈ ડોન્ટ હેવ યોર કી અથવા આઈ હેવન્ટ ગોટ યોર કી સમજ્યા કે પ્રશ્નવાક્યની રચના સમજીએ મિત્રો હેવ અને હેઝને પ્રશ્નવાક્યમાં પણ પ્રયોજી શકાય છે એ માટે હેવ ગોટ

બરાબર ને હવે આ વાક્ય જુઓ સુનીલ હેવ એની શું સુનિલ પાસે કોઈ શબ્દકોશ છે તેના હા કે નામાં ટૂંકા ઉત્તર આવા મળશે યમ બરાબર ને